अरे यार ऐसे કરી શકો છો ભીડ ના કારણે વધારે પડતું રોકાય રોકાય ને જવું પડે છે. હવે બસ આપણે પહોંચવા જ આવે છે મિત્રો અંબાજીમાં ગબ્બર ઉપર. જય માતાજી, જય મા અંબે. કેમ છો મિત્રો? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ગબ્બરની તરફ જવા માટે. તમે જોઈ શકો છો અહીંયાથી જવાય છે મિત્રો ગબ્બરની તરફ. અને જો તમારે એકાંત શક્તિપીઠની પરિક્રમા કરવી હોય તો મિત્રો તમારે જવાનું છે અહીંયાથી. તો પહેલા જઈશું આપણે મિત્રો ગબ્બરની તરફ. તો જોઈ શકો છો અહીંયાથી જવાય છે મિત્રો ગબ્બરની તરફ. અને આ બાજુથી જવાય છે મિત્રો એકાંત શક્તિપીઠની પરિક્રમા કરવા માટે. તો આપણે જઈએ છીએ ગબ્બરની તરફ. ચાલો મળીએ આગળ. જય માતાજી. અને મિત્રો જો તમે ઉડન ખટોલાથી જવા માંગતા હોય તો તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ કરી શકો છો મિત્રો. સાધારણ ટિકિટ છે 125 રૂપિયા અને બાળકોની ટિકિટ છે મિત્રો 70 રૂપિયા. જો તમે મિત્રો ઉડન ખટોલાથી જવા માંગતા હોય તો આ બાજુથી મિત્રો જવાય છે એકાઉન્ટ શક્તિ પીઠની તરફ અને ગબ્બર ઉપર. ગુજરાત અને રાજસ્થાનની સીમા પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી મંદિર આવેલ છે. આ મંદિર દેશના સૌથી જૂના પવિત્ર તીર્થસ્થાનોમાંથી એક છે. આ શક્તિની દેવી સતી માતાને સમર્પિત એકાવન શક્તિપીઠમાંનું એક છે, જેનો ઇતિહાસ મિત્રો આપણે જાણીશું. દંતકથાઓ મુજબ જ્યારે રાજા દક્ષ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે યજ્ઞમાં ભગવાન શિવને ન બોલાવતા અપમાનિત માતા સતી કુંડની અગ્નિમાં કૂદી ગયા અને પોતાનો જીવ આપી દીધો. ભગવાન શિવ સતી માતાનું મૃત શરીર લઈને બ્રહ્માંડમાં તાંડવ મચાવી રહ્યા હતા. અને મિત્રો એવું કહેવાય છે કે જો આ તાંડવ ચાલુ રહ્યો તો શાયદ સૃષ્ટિનો નાશ પણ થઈ શકતો હતો. પછી ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને પછી મિત્રો સતી માતાના શરીરના ટુકડા થયા અને પૃથ્વીના અલગ અલગ જગ્યાએ પડ્યા. જ્યાં જ્યાં મિત્રો માતા સતીના શરીરના અવશેષો પડ્યા ત્યાં ત્યાં મિત્રો શક્તિપીઠની સ્થાપના થઈ. તો મિત્રો અંબાજી શક્તિપીઠમાં માતા સતીના હૃદયનો ભાગ પડ્યો હતો એવું દંતકથાઓમાં કહેવાય છે. Thank you.
તો મિત્રો પાછળ જોઈ શકો છો ભક્તોની ભીડ. ભીડના કારણે મિત્રો વધારે સમય લાગી રહ્યો છે ગબ્બર પર જવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો ભીડ ના કારણે વધારે પડતું રોકાઈ રોકાઈ ને જવું પડે છે. વધારે ભીડ હોવાના કારણે મિત્રો 2 કલાક જેટલો સમય લાગી ગયો છે. જોઈ શકો છો પાછળ ભીડ મિત્રો 2 કલાક જેટલો સમય મિત્રો લાગી ગયો હતો ભીડના કારણે. જોઈ શકો છો મિત્રો મંદિરના ઉપરનો વ્યૂઝ, અહીંયાથી નીચેનો વ્યૂઝ. તો મિત્રો તમે પણ આ ભાદરવી પૂનમમાં જો અંબાજી આવવા માંગતા હોય તો સમય લઈને આવો, કેમ કે ગબ્બર પર ચડવા માટે ભીડના કારણે વધારે સમય લાગતો હોય છે. અને જો મિત્રો તમે પ્રસાદ વગેરે જો નીચેથી ના લીધું હોય તો તમે અહીંયાથી પણ લઈ શકો છો, પ્રસાદ અહીંયાથી પણ તમને મળી જશે જો તમે નીચેથી ના લીધું હોય તો. જોઈ શકો છો ભીડ. હવે બસ આપણે પહોંચવા જ આવે છે મિત્રો અંબાજીમાં ગબ્બર ઉપર. મંદિર થી મિત્રો ગબ્બર સુધી પહોંચવું કેવી રીતે, તો મિત્રો અહીં સરકાર તરફથી ઘણી બધી બસો મૂકવામાં આવી છે, તો તમારે બિલકુલ પણ વેટ નહીં કરવો પડે, તરત જ તમને બસ મળી જશે. 20 રૂપિયામાં તમને મિત્રો અહીં ગબ્બર સુધી પહોંચાડી દેશે, તો તમે આરામથી અહીં ગબ્બર સુધી પહોંચી શકો છો. જોઈ શકો છો મિત્રો હવે જઈશું મિત્રો આપણે
ટિકિટ લેવા. તો મિત્રો આપણે ગબ્બરના દર્શન કરીને નીચેની તરફ આવી ગયા છે. આ હતું મિત્રો 51 શક્તિપીઠમાંથી એક. ગુજરાતમાં 3 શક્તિપીઠ આવેલા છે, તેમાંથી એક શક્તિપીઠ એટલે કે મિત્રો બનાસકાંઠામાં આવેલું અંબેમાનું મંદિર એટલે કે મિત્રો અંબાજી. તો આપણે ગબ્બરના પણ દર્શન કરી લીધા છે. અને જો મિત્રો તમે 51 શક્તિપીઠનો વિડીયો જોવા માંગતા હોય તો હું પહેલાં બનાવેલો છે, તો તે લિંકને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, આ જ રસ્તો મિત્રો જાય છે 51 શક્તિપીઠની તરફ. તો જો તમે 51 શક્તિપીઠનો વિડીયો જોવા માંગતા હોય તો લિંકને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. ફૂલ ડિટેલથી વિડીયો બનાવેલો છે, તો તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા વિડીયોને કરીએ છીએ એન્ડ. આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય મા અંબે.